વિરામ બાદ આપ સર્વે દર્શકોનું જામનગર એટના ન્યૂઝમાં ફરી સ્વાગત છે. હવે જોઈએ આગળના સમાચારો. જામનગરમાં ધરારનગર વિસ્તારમાં આજુબાજુમાં આવેલી બે કેબિન કોઈ અજાણ્યા શખ્સોએ સળગાવી નાસી છૂટ્યા હતા. આ બંને કેબિનોમાં સંપૂર્ણ ખાક થઈ જતાં 1 લાખ વધારેનું નુકસાન થયું હોવાનું જાણવા મળેલ છે. જામનગરના ધરારનગર 1માં ચા પાન તથા કોલ્ડ્રિંક્સની બે કેબિનો કોઈ અજાણ્યા શખ્સોએ સળગાવી નાસી છૂટ્યા હતા. આ આગમાં બંને કેબિનમાં રહેલ તમામ ચીજ વસ્તુ જેમ કે LCD, હોમ થિયેટર, રેફ્રિજરેટર, રોકડ રકમ કુલ મળીને અંદાજે ₹1 લાખથી વધારે નુકસાન થયા હોવાનું જાણવા મળેલ છે. લગભગ બપોરે 1:30 વાગ્યે ઘટના સ્થળે પોલીસ પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. નામ છે ઘનશ્યામસિંહ, રહું છું ધરાનગર, 1 નંબર સતગુરુ સોસાયટીમાં દુકાન છે. 2 દુકાન છે, 1 મારી દુકાન છે, 1 અજીતભાઈ મલેકની છે. 2 દુકાન રાતે 1:30 વાગ્યા પછી સળગાવી નાખી કોકે, એટલે ટૂંકમાં પેટ્રોલથી સળગાવી છે. 1.5 કલાકમાં અમે 2:30 વાગે આવ્યા ને ત્યાં દુકાન પૂરું થઈ ગયું છે. પોલીસને કમ્પ્લેન કરી તો હવે આવવાની છે 9 વાગ્યા પછી. નામ અજીત, મારે ચાની કેબિન હતી, 5-6 કિલા ખાંડ હતી, 2 કિલા ચાની ભૂકી હતી. ને ચિલર કેટલું હતું એ હું ગણી હેગું નથી, 700-800 નું ચિલર પડ્યું હતું પેટીમાં. ને ચાના પૂઠા હતા એ ભરી ગયા છે, માર સામાન ભરી ગયો છે, કેબિન આખી હરગી ગઈ છે. જામનગરમાં ઘેરી બનેલી ટ્રાફિક સમસ્યા નિવારવા માટે અને લોકોના અસહ્ય ત્રાસને દૂર કરવા માટે મહાનગરપાલિકાના કમિશનર હજુ મુહૂર્ત કાઢવાની રાહ જોતા હોય તેવું લાગી રહ્યું છે. જામનગર 8-9 ન્યૂઝની ટીમે વારંવાર જામનગરના અતિ ગીચ ગણાતા એવા દરબારગઢ તેમજ બર્તનચોક વિસ્તારની ટ્રાફિક સમસ્યાઓ તંત્ર સામે અનેકવાર મૂકેલી જ છે. દરમિયાન વિકરાળ બનેલી દરબારગઢ તેમજ બર્તનચોક, ચાંદી બજાર વગેરે વિસ્તારમાં આંશિક રાહત કરાવવાના ભાગરૂપે જિલ્લા પોલીસ વડા નિરેશ બળગુજરની સૂચનાથી ટ્રાફિક બ્રાન્ચના PI MN વાઘેલા તથા સ્ટાફે અને એસ્ટેટના અધિકારી વિક્રમ ગેરૈયાએ પડકારરૂપ કહેવાય તેવા વિસ્તારોમાં આડેધડ પાર્ક થયેલા વાહનો, પથારાઓ તેમજ રેકડીઓ ઉપાડવાની કામગીરી હાથ ધરી છે. વર્ષો પહેલાં કોર્ટ દ્વારા બર્તનચોક વિસ્તારને નો હોકિંગ ઝોન જાહેર કરાયો છે, પરંતુ તેનો અમલ કરવામાં આવતો નથી. લોકોની માંગણી છે કે આ વિસ્તારોમાં આ પ્રકારની સઘન કામગીરી સતત ચાલુ રહે તે જરૂરી છે. દરબારગઢથી બર્તનચોક તરફ જતા રસ્તા પર ST બસને પસાર કરવામાં આવી હતી. ભૂતકાળમાં મ્યુનિસિપલ કમિશનર અશ્વિન કુમારે બર્ધનચોકમાંથી ST બસ અને સિટી બસ પસાર કરાવી હતી. એ રીતે જ હવે અધિકારીઓ દ્વારા ટ્રાફિક સમસ્યા નિવારવા અને હાઈકોર્ટના આદેશનું પાલન કરવા નિર્ણય કરતા કેટલાક લોકો આનો વિરોધ પણ કરશે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. જામનગર શહેરમાં નો વોકિંગ ઝોન, માન જેવા કે બર્ધનચોક વિસ્તાર નો વોકિંગ ઝોન જાહેર કરે છે, અને જ્યાંથી અવારનવાર નાગરિકોની પણ ફરિયાદ આવતી હોય તેમજ અરજીઓને એવું બધું ઘણું બધું આવતું હોય જેના અનુસંધાને અમે છેલ્લા 3-4 દિવસ થયા બર્ધનચોક વિસ્તાર, દરબારગઢ શાક માર્કેટ વિસ્તારમાં JMC એસ્ટેટ શાખાના કર્મચારીઓ સાથે રાખીને રેકડીઓ જે દબાણ હોય એ દબાણ દૂર કરાવેલ છે, અને આજરોજ પણ સ્થળ ઉપર જે દબાણ દૂર કરાવેલ છે, અને તેમજ આજે રોજ ST બસ કાલાવડ તરફથી આવતી ST બસ ST ડીપો તરફ જતી બધા ચોકમાંથી પસાર કરાવે છે. જામનગરના નાઘેડીના ખાણ વિસ્તારમાં પાણીના ખાડામાંથી તારીખ 18-10-2013ના રોજ એક મૃતદેહ મળી આવ્યો હતો. બાદમાં મૃતદેહની ઓળખ થતાં જાણવા મળ્યું હતું કે તે હરીશભાઈ ડાભી નામના શખ્સનો હતો. આ સમગ્ર ઘટના તે સમયે એક રહસ્યની જેમ માત્ર અકસ્માત જેવી લાગી રહી હતી, પરંતુ મૃત્યુ પામેલા હરીશભાઈના પિતા રણછોડભાઈ ડાભીએ આ ઘટનાને એક હત્યા થઈ હોય તેવી શક્યતાઓ આપી દીધી છે. આજરોજ રણછોડભાઈ ડાભીએ આ અંગે DYSP સાહેબના આવેદન આપવા કોશિશ કરી હતી, જેમાં તેમને સફળતા મળી ન હતી. આ આવેદનમાં તેમણે 4 વ્યક્તિનું નામ આપી જણાવ્યું છે કે આ 4 વ્યક્તિઓ મૃત્યુ પામેલા હરીશભાઈની સાથે જ રિક્ષામાં બહાર ગયા હતા. જો આ ઘટના એક અકસ્માત હોય તો તેની જાણ આ 4માંથી એકે પણ તેમને ન કરી, અને હરીશભાઈ રાત્રે ઘરે ના આવતા રણછોડભાઈ અને આ વ્યક્તિઓએ પણ હરીશભાઈની આખી રાત તેમજ દિવસ દરમિયાન શોધખોળ કરી હતી, અને આ શોધખોળ દરમિયાન પણ આ 4માંથી એક પણ વ્યક્તિએ કંઈ જણાવ્યું ન હતું. મારું નામ રણછોડ કુરજી ડાભી, નોઆ ગામમાં રહું છું.
અને હરીશભાઈ ને મારો પુત્ર થાય અને 18/10/2013 શુક્રવારને આ બનાવ બન્યો છે અને અમને ડાઉટ છે કે અમારે મારીને અને પાણીમાં ડૂબાડ દીધો છે અને જે લોકોની સાથે છે એ કોઈ એગ્રી થતા નથી અને એને ભેગા સાથે જ અહીંથી ગયા હતા કે રિક્ષામાં કે અમે ક્યાં જાય છે કે નાગડી જાય છે નાગડી જાય છે શૈલેષ છે પિન્ટુ છે અને બે બીજા હતા સાથે બધા હતા અને કિશોર અને બીજો છોકરો નાનકડો હતો બધા ગયા અને એમ કીધું કે પછી અમને તો જાણે જ ન કરી છતાં આખી રાત અમે ગોઈતો દિવસના અને રાત્રે 12-10 વાગ્યા પછી આખી રાત અમે ભેગો મળ્યો શૈલેષ હતો અમને ભેગો ગોતો ભેગો શૈલેષને પૂછ્યું કે શૈલેષ કે આ હરીશની ખબર છે તો કે ના અમને કાંઈ ખબર નથી પછી તો કે પિન્ટુનું નામ છે કે પિન્ટુ હતો ભેગો તો કે પિન્ટુ એને ફોન કર્યો એના બનીને પિન્ટુને ફોન કર્યો બનીને કે પિન્ટુ કે હરીશભાઈને તમને ખબર છે ના મને કાંઈ ખબર નથી ફેરામાં હું ગયો છું અને મને કાંઈ ખબર નથી તે છતાંય સવારે એને શૈલેષને કામ ઉપર એને હરીશનું મારો છોકરો છે ને ભેગો કામ કરે શૈલેષ એને મેકવ્યા કામ ઉપર મૂકી આવ્યા અને તે છતાંય એ કામ ન કર્યું અને એને બાપુ કણે હેલો ગયો અને એના બાપુજી 5-5 વાગે 7 વાગે એના ઘરે ગયા હતા ખીમજીભાઈ અને એની વહુ ખીમજીભાઈની વહુ બે એના ઘરે ગયા હતા તે શૈલેષ ત્યાં પલંગ ઉપર સૂતો હતો અને ધ્રુજતો હતો હું તો એમ કીધું કે અમે તો રોજ અહીંયા અમારા સસરાના ઓલા સાસુના ઘરે આવી છી હું એવાયના ઘરે આવી છી હું જે આવી છી અને એને એમ કીધું કે તો શૈલેષ ધ્રુજતો હતો ઘરે આવેલો આવ્યો અને સવારે એની બા એને સાવણી લીધીને મારતા હતા શું સાવણી લીધીને મારતા હતા તો મારવાનું શું કારણ ભેગો નથી તો શું કામ મારે હે એને આપણે અમારે આવીને કે અમને ડાઉટ છે કે આ 2 મહિના પહેલાં થઈ ગયા અમને કાંઈ હજી રિક્વેસ્ટ નથી કરતા અને પાછો એમ કહે છે કે મેં તમારાથી થાય કરી લ્યો એ કે શૈલેષ એમ કીધું હું જોઉં શૈલેષે કીધું તમારે થાય કરવું હે અમે સાહેબને આવેદન પત્ર આપવા આવ્યા હતા ડીએસપી સાહેબને અમને કેસમાં સફળતા નથી મળી અને આને કર્યો જ નથી અને આ 2 મહિના થઈ ગયા અને 2 મહિના થઈ ગયા અમારે કોઈને અમને જજમેન્ટ સારું નથી આવ્યું અને અમારે કદાચ અમને આમાં નહીં મળે જજમેન્ટ તો અમે ઉપર જાશી જામનગરના સિક્કા ગામમાં આવેલી એસબીઆઈ બેંકમાં ચોરી થઈ હોવાના સમાચારો સમગ્ર ગામમાં ફેલાઈ ગયા હતા તેની સાથે બેંકની આ બ્રાન્ચે સવારથી પોતાનું કામ સ્થગિત કરી નાખ્યું હતું આ અંગે બેંકના સત્તાધીશોને જ્યારે પૂછવામાં આવ્યું તો તેમણે આ અંગે કોઈ પ્રત્યુત્તર આપ્યો ન હતો અને મૌન સેવ્યું હતું પરંતુ મોડેથી પોલીસ તપાસ કરી બેંકમાં ચોરીનો પ્રયાસ થયો હોવાનું જણાવ્યું હતું અને અજાણ્યા શખ્સો દ્વારા ફક્ત બારી તોડી અને સામાન વેરવિખેર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે સમાચારો પૂર્ણ કરતા પહેલા જોઈ લઈએ આજના મુખ્ય સમાચારો ફરી એકવાર જામનગર મહાનગરપાલિકા દ્વારા ઉઘરાવાતા વિવાદાસ્પદ ડિફરન્સ ટેક્સના મુદ્દે વધુ એક નવો વળાંક કમિશનરને અદાલતનું તેડું જામનગરનું એસટી ડિવિઝન ફરી સ્વતંત્ર થયું રાજકોટ ડિવિઝનમાં મર્જ થયા બાદ ફરીથી જામનગરને સ્વતંત્ર ડિવિઝન અપાતા કર્મચારીઓને રાહત મળી ટ્રાફિક શાખાના પીઆઈ અને એસ્ટેટના અધિકારી દ્વારા શહેરના ગીચ વિસ્તારોમાં શરૂ કરાતી ટ્રાફિક ડ્રાઈવ જીટીપીએલ અંજલિ કેબલ નેટવર્ક પર જામનગર 89 ન્યૂઝમાં ફરી મળીશું ત્યાં સુધી અમારી સમગ્ર ટીમને રજા આપશો ધન્યવાદ